તમારા દીકરા કરતા પણ વધારે ઇમ્પોર્ટન્ટ. એ કમ ઓન શ્રીરુ, ડોગ નોનસેન્સ. આ જો હું બધું કરી રહ્યો છું એ આપણા દીકરા માટે તો કરી રહ્યો છું ને, અને કાલે તો ફક્ત ચેકઅપ કરાવવા જવાનું છે ને. હું તને સિંગાપુરથી ફોન કરતો રહીશ અને જે દિવસે ઓપરેશન હોય મને ડેટ જણાવજો, હું હાજર રહેવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એટલે કાલે વૈભવને લઈને હું એકલી હોસ્પિટલમાં જાઉં? એ કમ ઓન શ્રીરુ, ક્યાં એકલી છે? મારાવાથી ઓલ ધ બેસ્ટ કેજો. ઓકે બાય, ટેક કેર. સુકેતુ ભાઈ, કયા શબ્દોમાં હું તમારો આભાર માનું? તમારો ઋણ આ કયા જન્મમાં હું ચૂકવી? ભાભી પ્લીઝ, તમારે શા માટે બધું ઋણ આ જન્મમાં ચૂકવી દેવું છે? અરે ભાઈ, થોડું આવતા જન્મ માટે બાકી રાખો. આનું ઋણ હું ક્યારેય નહીં ચૂકવી શકું. સાત સાત જન્મથી જેમ માથે લખાયેલી છે. ચાલો હવે ઘરે જવું છે કે પછી અહીંયા જ ધામા નાખવા છે? હા, જોયું જોયું જોયું, જઈએ ને હવે. અહીંયા જ જમી લીધું, હવે ઓડકાર અહીંયા જ ખાવા છે કે ઘરે જઈશું આપણે? ચલો ભાભી, અમે રજા લઈએ. ચાલો કાલ સવારે 10 વાગે. હા જી, હું વૈભવ સાથે તૈયાર રહીશ. આઈસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હા, ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. હા જી, ઓકે ઓકે, આવજો. હે, ફોનની રિંગ વગર જે કોઈ ઉપાડો. અરે ફોનની વાત જવા દો, ચલો આપણે એક કામ કરીએ. હે, આપણે ચોર પોલીસ રમીએ. ચોર પોલીસ? હા, એ કેવી રીતે રમવાનું? જો મારી પાસે એવી જગ્યા છે, હું ત્યાં એવી ઠેકાણે તને છુપાવી દઈશ કે તું કોઈને નહીં મળે. અરે તારા મમ્મી પપ્પા ને પણ નહીં. ચાલ, આવે છે ને? ચાલ ચાલ ચાલ. કોણ બોલો છો? હલો, વોટ? ટેપ રેકોર્ડર ઓન કરો. મિસેસ શ્રીલેખા શાહ, તારે તારા દીકરાનું ઓપરેશન કરાવવું છે ને, પણ એ તું નહીં કરી શકે કારણ કે તારો દીકરો અત્યારે મારા કબજામાં છે. કદાચ ક્યારેક મોત સરનામું ભૂલી જતું હશે, પણ હું નથી ભૂલી જતો. તારે તારો દીકરો જોઈએ છે ને, પાછો મળશે મળશે. મને મારો બદલો જોઈએ છે, તારો પતિ અભિષેક મને જોઈએ છે. હેલો હેલો, અભી હું શ્રી બોલું છું. કોઈએ કોઈએ વૈભવને કિડનેપ કરી નાખ્યો છે. તમે પ્લીઝ જલ્દી પાછાઓ, જલ્દી પાછાઓ. અભી, વૈભવ સાથે વેર નહીં હોય. કદાચ કદાચ મારી સાથે વેર વાળવા માટે આવું કર્યું હોય. તું કોની વાત કરે છે શ્રી? શ્રી, મને મને શંકા છે કે આ કારસ્થાન કદાચ ભાર્ગવે તો નહીં રચવું હોય ને. ભાર્ગવ? શ્રી, યાદ કર, જૈન સાહેબના ખૂનીઓને મેં ઓળખી કાઢ્યા હતા અને મારે કારણે આજે એ લોકો 10-10 વર્ષની સજા ભોગવી રહ્યા છે. અને ભાર્ગવે જેલમાંથી બહાર નીકળતી વખતે પોલીસની સામે મને ધમકી આપી હતી કે એક વારે જેલમાંથી બહાર છૂટીને આવ્યો એટલે મારા સુખચેન હરામ કરી નાખશે. શ્રી, મને તો લાગે છે કે કદાચ કદાચ એ જેલમાંથી છૂટી ગયો છે અથવા તો જેલ તોડીને ભાગી ગયો છે. યાદ છે તને, આટલા વર્ષોથી હું યરવડા ફોન કરીને એટલા માટે જેનો ટ્રેક રાખતો હતો. શ્રી, જૈન સાહેબે સાચું જ કહ્યું હતું કે સાપને કોઈ દિવસ પાંજરામાં ન પુરાય તો બહાર નીકળીને ડંખ મારે જ.
અને એને આટલા વર્ષ પછી ડંક માર્યો. અરે તને નહીં, આપણા દીકરાને. અભી તારા કારણે આપણો દીકરો કાળનો પડછાયો બની ગયો. પ્લીઝ મારી વાત તો સાંભળજો. તું છે, તને ખબર હતી, તને ખબર હતી કે આ લોકો ખતરનાક છે. તેમ છતાં તે જૈન સાહેબને ફોન કરીને લૂંટ વિશે જણાવ્યું. એટલું જ નહીં, એ લોકો ત્યાં આવ્યા એટલે એ લોકોને જેલમાં નાખી દીધા. કમ ઓન શ્રી, એ વખતે મેં માત્ર મારી ફરજ બજાવી હતી. ફરજ નિભાવી હતી? ટિફિન બોક્સ માં હીરા મોકલી તે તારી ફરજ નિભાવી હતી? શ્રી, એ હીરા જૈન સાહેબે મૂક્યા હતા. હું તો એ હીરા વિશે જાણતો પણ નહોતો. તું ઘરે પાછો આવ્યો ત્યારે મેં તને જણાવ્યું હતું ને, તો એ હીરા પોલીસને કેમ નહીં આપી દીધા? એના વેનાફ શ્રી, અમે જે કંઈ પણ કર્યું માત્ર તારે ખાતર, તમારા સુખ ચેન ખાતર. સ્ટોપ ઇટ અભી, સ્ટોપ ઇટ. બંધ કરો તમારા સુખનો દમ. તમારી લાલચના ખપ્પરમાં તમે મારા દીકરાને હોમી નાખ્યો છે. અભી, મારા દીકરાને કશું થશે તો હું તમને ક્યારેય માફ નહીં કરું. ક્યારેય માફ નહીં. પ્લીઝ મારી વાત સાંભળ. એ લોકોને જેટલા પૈસા જોઈતા હશે એ લોકોના મોઢા પર મારીને પણ હું આપણા દીકરાને છોડાવીને પાછો લઈ આવીશ. ખાલી મારે એને હોસ્પિટલ લઈ જવાનો હતો. કોઈ અજાણ્યાને પુણ્યને લીધે એને આંખો મળવાની હતી. અભી, હું એના હાથ જોડી પગે પડીને કહીશ કે જે જોઈએ બધું લઈ લે, પણ મને મારું અભી પાછો આપી દે. અને અભી, મેં એની બધી શરતો માની છે. એને મને કહ્યું હતું કે કોઈને જાણ નહીં કરવાની, માત્ર તને જણાવવાનું. મેં તને જણાવ્યું છે, પોલીસને ફોન નથી કર્યો મેં. અને નોકર ચાકરોને શંકા ના થાય એટલે લોકોને મેં એમ કહ્યું કે અમે લોકો બહારગામ જઈ રહ્યા છે એટલે તમે લોકો રજા લઈ લો. પ્લીઝ એને કહેને કે મેં એને કહ્યું એ બધું એ જ કર્યું છે. પ્લીઝ મને મારો અભી. શ્રી, મારી વાત સાંભળ. પ્લીઝ શ્રી, આવી ગયો મારો વૈભવ, પાછો આવી ગયો મારો વૈભવ, આવી ગયો. એક મિનિટ શ્રી, હું જોઉં છું. ગો અવે, ગો અવે. અભી કોણ હતો? અભી તમારી વાત છે શ્રી, બહાર કોઈ નહોતું, માત્ર માત્ર બોક્સ પડ્યું હતું. શું છે આમાં? યસ શ્રી, પાછો. આઈ સી, ગો બેક. માય ગોડ, મારી નાખ્યો હોત તો અત્યારે એનું આ ટી શર્ટ, એનું બૂટની જગ્યાએ એની લાશ પડી હોત. અને વૈભવ ને મારીને એને કઈ નહીં મળે, એને માત્ર પૈસા જોઈએ છે. યા શ્રી, યા બિલીવ મી, વૈભવ જીવતો છે આપણો. એન્ડ આઈ એમ વેઇટિંગ, આઈ એમ વેઇટિંગ. એક વાર એનો ફોન આવે. That's a nice idea. શ્રી, શ્રી તમને તો ખબર છે કે આપણા ઓફિસના અને ઘરના બધા ટેલિફોન કોમ્પ્યુટર સાથે કનેક્ટ થયેલા છે. એકવાર હું પ્રોગ્રામિંગ કરી દઉં છું, એકવાર એ માણસ ફોન કરે એટલે આપણને ખબર પડે કે ક્યાંથી એણે ફોન કર્યો છે. ઓકે? એન્ડ યશ શ્રી, જ્યાં સુધી પાછો નહીં આવું એક પણ ફોન ઉપાડતી નહીં, અને આ બોક્સ એવી જગ્યાએ મૂકી દે જેની કોઈને ખબર નહીં પડી. જો ઓકે? યા ઓકે. Well, sorry to disturb you. I'm Inspector Vibhakar Khatri from CID. દરવાજો ખુલ્લો હતો એટલે આવ્યો. CID? જી હા, અમને ફોન પર એવા ખબર મળ્યા કે આપના દીકરાને એટલે કે વૈભવને કોઈએ કિડનેપ કર્યો છે. વૈભવને કિડનેપ? ના ના, તમને ખોટી ઇન્ફોર્મેશન મળી છે. તમે મિસેસ શ્રીલેખા શાહ, તમારા પતિનું નામ અભિષેક શાહ? જી હા. તો અમને એડ્રેસ તો આજ આપવામાં આવ્યું હતું. ના ના, તમને ખોટી ઇન્ફોર્મેશન મળી છે. મારો વૈભવ તો એના મામાને ત્યાં રાધનપુર ગયો છે. હમણાં એનો ફોન પણ આવેલો, મેં વાત કરીને એની જોડે. જો મિસેસ શાહ, હું તમને અહીંયા મદદ કરવા માટે આવ્યો છું. તમે મને જો ખરેખરું શું બન્યું છે કહેશો તો આપણે ગુનેગારોને છટકવા નહીં દઈએ. હું સાચું કહું છું, મારો દીકરો એકદમ સહી સલામત છે. આ બોક્સમાં શું છે? આમાં આમાં વૈભવના જૂના કપડાં અને રમકડાં છે. હવે ગભરાવાની બિલકુલ જરૂર નથી. મેં આના ઉપર કરેક્ટ કરીને આગળ. યુ બોસ, દિમાગને શાંત રાખતા શેખ,
અભિષેક શાહ. મારો દીકરો ક્યાં છે? બોલ, મારા દીકરાને ક્યાં રાખ્યો છે તે? સહી સલામત છે તારો દીકરો. હું માત્ર એટલું જ જાણવા માંગુ છું કે પોલીસને જાણ તો નથી કે નહીં? બોલ બોલ. મેં તને કહું તને પોલીસને જણાવવાનું નહીં. જણાવ્યું છે કોઈને? બોલ, કહું. જવાબ આપ, મારો દીકરો ક્યાં રાખ્યો છે તે? બોલ, ક્યાં છે? એ તો શું કરીશ તું?